સમાચારમાં વાત કરીએ ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરની તો કલોલમાં સ્ટ્રીટ લાઇટ બંધ થવાની સમસ્યા મોકરે। કલોલમાં તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઇટો નાખવામાં આવી છે, પરંતુ તે સોહાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે। કલોલ ખાતે ઘણા વિસ્તારની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં હોવાથી રાત્રિના સમયે અંધારપટ છવાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો। સ્ટ્રીટ લાઇટો બંધ થઈ જતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। કોઈ અકસ્માત સર્જાય તે પહેલા સ્ટ્રીટ લાઇટ કાયમી ચાલુ રહે તેવી લોકો માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ કલોલ। કલોલ શહેરની વાત કરીએ તો લાઇટની અંદર એટલા ધાંધિયા છે, આખા કલોલની અંદર અમુક જગ્યાએ લાઇટો જ નથી, અમુક જગ્યાએ 24 કલાક લાઇટો ચાલુ રહે છે। અમે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આ અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો આ ખાળા કાન કરીને કોઈ જાતનું એક્શન કે કામ કરતા જ નથી। પબ્લિકને તો ઘોડીને પી ગયેલા છે। અવારનવાર ટાવર, ગાયના ટેકરા, મટવા કૂવા, અંબિકાનગર તમે જાઓ તો એકદમ અંધારપટ થાય છે। આના કારણે ચોરીના બનાવો પણ ઘણા બનવા પામેલ છે। આ રજૂઆતો અમે અવારનવાર કરવા છતાં પણ કોઈ પણ જાતનું એક્શન લેવાતી નથી। તો હું નગરપાલિકાને એટલું જ કહેવા માગુ છું કે પબ્લિકના ટેક્સના પૈસાનું ખોટી રીતે ને ખોટા માર્ગે કામ ના કરો, પબ્લિકના પૈસાનું સાચા માર્ગે લગાવો ને સાચા માર્ગે કામ કરો। જય ભારત, જય હિન્દ।